મોડી સાંજે કેરળના કોઝીકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલટ સહિત 18 લોકોના મોત નિપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા કો પાયલટ અખિલેશ કુમાર ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી હતા. મથુરાના કેરળના કોઝીકોડ એરપોર્ટ પર ઇન્ડિયાનું વિમાન રનવે પર ક્રેશ થયું હતું. વિમાન રનવે પર લપસી પડ્યા બાદ વિમાન ક્રેશ થઈને બે ભાગમાં તૂટી પડ્યું હતું. વંદે ભારત મિશન અંતર્ગત વિમાન દુબઈથી 190 લોકોને લઈને આવી રહ્યું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જ્યારે બંને પાયલટ સહિત 18 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કો પાયલટ અખિલેશ કુમાર ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી હતા. વર્ષ 2017માં અખિલેશ કુમાર એર ઇન્ડિયા એરલાઇન્સમાં જોડાયા હતા. શહેરના ગોવિંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોતરાકુંડના રહેવાસી તુલસીરામના પુત્ર અખિલેશ કુમાર એર ઇન્ડિયા એરલાઇન્સમાં સહપાયલોટ તરીકે ફરજ બજાવતા હતા. શુક્રવારે રાત્રે દુબઈથી આવતું પ્લેન કેરળના કોઝીકોડ એરપોર્ટ પર ક્રેશ થયું હતું, જેમાં કો પાયલટ અખિલેશ કુમાર શર્માનું મોત નિપજ્યું હતું. અખિલેશ 2 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. અખિલેશે 2 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. આ માહિતી મળ્યા બાદ પરિવારના 2 સભ્યો કેરળ જવા રવાના થયા છે. કો પાયલટ અખિલેશ કુમારનો મૃતદેહ મોડી રાત સુધીમાં મથુરા પહોંચશે. અખિલેશના માતા પિતા, 1 મોટી બહેન અને 2 નાના ભાઈઓ છે. અખિલેશ 2 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. મૃતક કો પાયલટના ભાઈ વાસુદેવે જણાવ્યું કે મોડી રાત્રે કેરળથી ફોન આવ્યો હતો કે વિમાન દુર્ઘટનામાં અખિલેશ કુમારનું મોત નિપજ્યું છે. રાત્રે પરિવારના 2 સભ્યો કેરળ જવા રવાના થયા છે. પરિવારમાં માહિતી મળ્યા બાદ અખિલેશની પત્ની અને માતાના પિતાને હજુ સુધી જાણ કરવામાં આવી નથી. પરિવારમાં ઉદાસીનું વાતાવરણ છે. બ્યુરો રિપોર્ટ, ZSTV મથુરા.